स्टार्ट करीशुं प्रकरण नंबर 11 पी विभागना तत्वो। पी विभागना तत्वो जे आपणे कहीए आवर्त कोष्टकने अनुलक्षीने जे चेप्टर छे तेनी अंदर तेनो समावेश थाय छे। आना अगाउनी जो वात करी तो आपणे आवर्त कोष्टकने लगतुं एक चेप्टर कहीए तो आवर्त कोष्टकने लगतुं चेप्टर एस विभागना तत्वो विशे भणी गया छे। जे आवर्त कोष्टकनुं वर्गीकरण हतुं कि जेनी अंदर बाह्यतम कक्षामां इलेक्ट्रॉन कई कक्षकमां भराय छे तेना आधारे आवर्त कोष्टकने आपणे वर्गीकृत करेल छे। અને એ પ્રમાણે જોઈએ તો આપણે આવર્ત કોષ્ટકની અંદર અહીંયા એક જે ભાગ પાડીએ છીએ આ બાજુ આપણે લઈએ છીએ S વિભાગ। S વિભાગની અંદર સમૂહ 1 અને 2 નો સમાવેશ થાય છે જેની અંદર આપણે કહીએ તો છેલ્લો ઇલેક્ટ્રોન જે હશે તે S કક્ષકમાં ભરાતો હશે અને છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તો એને આપણે S વિભાગ કહીએ છીએ। આવર્ત કોષ્ટકની મધ્યમાં આવતો વિભાગ जमणी बाजुना छेडा तरफ कहीए तो जमणी बाजुना छेडा तरफ आवतो विभाग जे पी विभाग जेनी अंदर छेल्लो इलेक्ट्रॉन जे कहीए ए पी कक्षकमां भरातो हशे અને પી કક્ષકમાં ભરાય છે એટલે ટોટલ 13 થી માંડી અને 18 સુધીના જે સમૂહ છે સમૂહ 13 થી 18 નો સમાવેશ પી વિભાગની અંદર કરવામાં આવે છે અને જેની અંદર છેલ્લા ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હશે અને આવર્ત કોષ્ટકના જે તળિયાનો ભાગ છે એ તળિયાનો ભાગ ઓળખાય છે એફ વિભાગ તરીકે જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની અંદર પી વિભાગના તત્વોનો અભ્યાસ કરવાનો છે। આ પી વિભાગના તત્વોની અંદર સમૂહ 13 થી માંડી અને 18 સુધીના તત્વોનો સમાવેશ થતો હશે કારણ કે પી કક્ષક એટલે આપણે જ્યારે જોઈએ ત્યારે પી કક્ષકની જે સંખ્યા છે 3 બતાવીએ છીએ px py અને pz એટલે કે જે આ પી કક્ષકોની સંખ્યા છે તે 3 હતી અને પી કક્ષકની સંખ્યા 3 હતી એટલે આપણે અંદર ટોટલ કહીએ તો 1 2 3 4 5 અને 6 6 ઇલેક્ટ્રોન સમાવી શકાતા હતા 6 ઇલેક્ટ્રોન સમાવી શકાતા હતા એટલે ટોટલ આપણે કહીએ 13 થી માંડી અને 18 13 થી માંડી અને 18 ના જે સમૂહ છે એના તત્વોનો આપણે અભ્યાસ આ પી વિભાગના તત્વોની અંદર કરવાનો છે। પી વિભાગના તત્વોની જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકતા હતા એની અંદર આવશે જે સમૂહનો પ્રથમ તત્વ છે
નું નામ પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બોરોન સમૂહ, કાર્બન, નાઇટ્રોજન સમૂહ તરીકે સમૂહ 15 ને, ઓક્સિજન સમૂહ તરીકે 16મા સમૂહ ને, આની અંદર હેલોજન સમૂહ તરીકે નામ ઉપરથી જે એનું હશે એ રીતે અહીં ઓળખવામાં આવે છે. એની અંદર પણ જો વાત કરીએ તો સમૂહ 16
81 આ પ્રમાણેના જે આપણે કહીએ આપણને શું કહેવાશે પરમાણુ ક્રમાંક મળતા હશે એટલે આ આપણે પહેલા શરૂઆતમાં યાદ રાખ્યા પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા હવે એની અંદર પરમાણુ ક્રમાંક સંજ્ઞાને નામ યાદ રાખ્યા બાદ હવે એની ચર્ચા કરીશું ઇલેક્ટ્રોન રચનાની ઇલેક્ટ્રોન રચના સમૂહ 13 ના તત્વો છે સમૂહ 13 ના તત્વો હોય પહેલું સામાન્ય ઇલેક્ટ્રોન રચના હશે NH2 NB1 અને આગળ એના આગળ હશે ઊંડા વાયુની ઇલેક્ટ્રોન રચના આવતી હશે હવે એની અંદર 5 નંબરે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખી હોય તો પહેલો નિષ્ક્રિય વાયુ આવતો તો હિલિયમ NH2 2H2 2P1 આ બોરોનની ઇલેક્ટ્રોન રચના કોમન ઇલેક્ટ્રોન રચના આપણને યાદ હોય 2s NH2 NB1 એના ઉપરથી આપણે લખી શકીએ 2s2 2p1 પછીની વાત આવશે 13 નંબર એલ્યુમિનિયમ તો આગળનો નિષ્ક્રિય વાયુ આવશે નિયોન પછી આવશે 3s2 3p1 એ જ રીતે ગેલિયમ ઇલેક્ટ્રોન રચના લખશો તો એના આગળનો નિષ્ક્રિય વાયુ આવશે આર્ગોન હવે એને આપણે ધ્યાનમાં રાખીશું ત્રીજા નંબરના તત્વથી આપણે 3d કક્ષકને એડ કરીશું 3d કક્ષક એડ થાય તો નામ થશે 3d10 પછી ક્રમશઃ 3d10 4d10 5d10 કક્ષકો અંદર ઉમેરાતા જશે 49 નંબરે લખીશું 36 નંબરની ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના પછી આવશે 4d10 5s2 5p1 તમે જોઈ શકો અહીંયા તો કોમન ઇલેક્ટ્રોન રચના દરેક અંદર થાય છે પરંતુ આગળ જેમ જેમ જઈએ એમ એમ નવી 3d કક્ષકો અંદર ઉમેરાતી જાય છે 81 નંબરે થેલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 54 નંબરનું ઝેનોન હવે આની જગ્યા નવી કક્ષક જે ઉમેરાશે ફોરેટ કક્ષક જેની અંદર ફોરેટમાં 14 ઇલેક્ટ્રોન 5d10 6s2 6p1 આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે એટલે અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે અહીંયા આપણે જોઈ શકો છો છેલ્લે ભરાતી ઇલેક્ટ્રોન રચના NH2 NP1 પ્રકારની જે કહી શકાય ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે એટલે કે અહીંયા જે ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ આ જે તત્વો છે આ જે તત્વોનો શરૂઆત થાય છે ત્યારથી અહીંયા 3d કક્ષકમાં પણ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે એટલે કે અહીંયા d કક્ષક f કક્ષક એ પણ અહીંયા ક્રમશઃ ભરાતી જાય છે એટલે આ વાત થઈ એની ઇલેક્ટ્રોનની રચના જે ઇલેક્ટ્રોન રચના તમે સરળતાથી યાદ રાખી શકો છો જેની અંદર આગળ જતા 4d અને 4f કક્ષક જે છે તે એની અંદર ઉમેરાતી જાય છે તે વાતનું અહીંયા ધ્યાનમાં રાખવાનું આની અંદર જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચનાની લખ્યા પછી બીજો ગુણધર્મ એની અંદર આવશે ઇલેક્ટ્રોન રચના એક ગુણધર્મ થશે બીજો ગુણધર્મ એની અંદર આવે છે પરમાણ્વીય કદ પરમાણ્વીય કદ અને જે એના કહીએ આયનીય કદ આની વાત કરીશું તો પરમાણ્વીય કદ અને આયનીય કદ વિશેની ચર્ચા કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં ઉપરથી નીચે તરફ એટલે કે બોરોનથી આપણે થેલિયમ તરફ આવતા જઈએ છે તેમ એની અંદર નવી નવી કક્ષકો ઉમેરાય છે અને નવી નવી જે કક્ષકો ઉમેરાય છે એના કારણે કહીએ તો કદમાં શું થતું જાય છે વધારો થાય છે એટલે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે બોરોનથી તમે આગળ જેમ જેમ જશો એમ એમ તમે અહીંયા શું કરે છે નવી નવી કક્ષકો ઉમેરે છે અને નવી નવી કક્ષકો અહીંયા સુધી ઉમેરાય 4d 5d 4f તો નવી કક્ષકો ઉમેરાવાના કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે આ એક વસ્તુ ધ્યાનમાં રાખીશું પરંતુ એની અંદર જે ખાસ કહીએ એલ્યુમિનિયમ અને ગેલિયમ આ બંનેની અંદર અપવાદ જોવા મળ્યો ખરેખર નિયમ પ્રમાણે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની જે પરમાણ્વીય ત્રિજ્યા છે તે કેવી જોવા મળવી જોઈએ વધારે જોવા મળે છે આમ છતાં પણ જો આપણે કહીએ તો ગેલિયમની જે પરમાણ્વીય ત્રિજ્યા હતી 135 મીટર અને એલ્યુમિનિયમની જે પરમાણ્વીય ત્રિજ્યા કરીએ એ 143 મીટર જોવા મળે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી જોવા મળે છે અને એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કહીએ 143 પિકોમીટર થવા માંડ્યું આ જવાબ પાછળનું કારણ કહીએ તો ગેલિયમની અંદર જે અંદર 3d કક્ષકો ઉમેરાય છે 3d કક્ષકો ઉમેરાવાના કારણે
જે એની અંદર સ્ક્રીનિંગ અસર થશે એ નબળી પડતી હતી અને સ્ક્રીનિંગ અસર નબળી પડતા એનું સંકોચન થતું હતું એટલે અહીંયા એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણુ ત્રિજ્યા વધુ હોવી જોઈએ એના કરતાં શું જોવા મળતી હતી ઓછી જોવા મળતી હતી બાકી પછી ક્રમશઃ જેમ જેમ આગળ વધીશું એમ પરમાણુ ત્રિજ્યા આણ્વીય ત્રિજ્યા હશે એ શું થતી હતી વધતી જતી હતી અને એક વસ્તુ અહીંયા એ આપણે ધ્યાનમાં અહીંયા રાખવાની રહેશે પછીની વાત આવશે ત્રીજા નંબરની વાત આવે છે એની અંદર આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી આપણે જે કહી એની જો આપણે વાત કરીએ ત્રીજો મહત્વનો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કદ વધે એમ સીધી વાત છે કે આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ પરંતુ અહીંયા જે એલ્યુમિનિયમ અને ગેલિયમમાં જે કદ ઘટ્યું છે એ કદ ઘટવાના સાથે આયનીકરણ એન્થાલ્પી હશે એ શું થશે વધશે એટલે આમ કહેવા જોઈએ તો જોવા જઈએ તો અહીંયા આયનીકરણ એન્થાલ્પીમાં જે અનિયમિતતા જોવા મળે છે આયનીકરણ એન્થાલ્પીમાં જે અનિયમિતતા જોવા મળે છે એના પાછળનો જો જવાબદાર કારણ કેવું હોય તો એની જે કદમાં અનિયમિતતા હતી એના કારણે બાકી જો તમારે સીધી સરળ લખવું હોય તો ઉપરની નીચે સમૂહમાં એમ કદ વધવાના સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે પરંતુ અહીંયા એલ્યુમિનિયમ અને ગેલિયમમાં જે સ્ક્રીનિંગ અસર હશે એ નબળી પડવાના કારણે અહીંયા કદમાં એ પ્રમાણે આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર થશે અને એમાં આવેલી જે આ 3D અને 4D કક્ષકો છે એ નબળી સ્ક્રીનિંગ અસર એના પાછળ જવાબદાર હતી આ જ પ્રમાણે જો પ્રથમ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય તો જે આપણે એનો ક્રમ જો કહીએ પ્રથમ દ્વિતીય તો ડેલ્ટા ધાતુ બનાવતા
આજે આપણે સમુદ્રના તત્વોના કેટલાક મહત્વના ગુણધર્મો જોયા, તો એ તમે પુસ્તકમાંથી વાંચી લો.